ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓએ વીરમાતા સંગઠનના અધ્યક્ષ રાજુભાઈ સમક્ષ રજૂઆત કરી હતી કે એસટી બસ નિયમિત મળતી નથી, જેના અનુસંધાને રાજુભાઈ દ્વારા એસટી કચેરી ખાતે દોડી જઈ જરૂરી વાતચીત કરી હતી અને વિદ્યાર્થીઓને બસ પ્રોવાઈડ કરાવી હતી. ગ્રામ્ય વિસ્તારમાં અભ્યાસ અર્થે ભાવનગર આવતા વિદ્યાર્થીઓને પારાવાર એસટી બસની મુશ્કેલીઓ પડે છે, જેના અનુસંધાને વિદ્યાર્થીઓએ વીરમાતા સંગઠનના અધ્યક્ષ રાજુભાઈની ઓફિસે રજૂઆત કરતા રાજુભાઈ સોલંકી એસટી ડેપો ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સત્તાના નશામાં ચૂર હોય તે અધિકારીઓ સાથે વાતચીત કરી અને વિદ્યાર્થીઓને કાયમિક બસ મળે તેવી રજૂઆત કરી હતી. ત્યારે હાલ ડેપો મેનેજર તરીકે આવેલા નવા અધિકારી દ્વારા તેમને સંતોષકારક જવાબ આપી અને એસટી બસની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. અમે અહીંયા ભાવનગર એસટી સ્ટેન્ડે આવ્યા છીએ, એસટી ડિપો આવ્યા છીએ, કારણ કે અવારનવાર આ ગામડાના છેવાડાના ગામના વિદ્યાર્થીનીઓ ગરીબ પરિવારના બાળકો અહીંયા ભાવનગરમાં એસટી બસની અંદર પોતે પાંચના પૈસા ખર્ચી અને ભણવા માટે આવે છે, અભ્યાસ કરવા માટે આવે છે, કોઈ આઈટીઆઈમાં આવે છે. તો આ વિદ્યાર્થીઓને મહિનામાં 5-6 વખત સમયસર બસ મળતી નથી. વહેલા 6 વાગે ત્યાંથી બસ ઉપડતી હોય તો આ લોકોને અહીંયા 8 વાગ્યાનો સમય હોય, છતાં 6 વાગે ત્યાંથી બસમાં બેઠી જવું પડતું હોય અને અહીંયા 1 કલાક એને ટાઈમ વેસ્ટ કરવો પડતો હોય. અહીંથી ભાવનગરથી આ લોકોની બસનો ટાઈમ 1 વાગ્યાનો હોય, અત્યારે 3 વાગ્યા છે, હજી બસના ઠેકાણા નથી. આવું વારંવાર આ રેડિયાળ તંત્ર અહીંયા દાંધિયા હાલે છે. અહીંયા આવીને રજૂઆત કરીએ તો સ્ટાફ નથી, ડ્રાઈવર નથી, કંડક્ટર નથી, બસ નથી. આ શું છે? મોટી મોટી વાતો કરે છે એસટીના, મોટી મોટી સુવિધાની અને વ્યવસ્થાના બણગા ફૂંકવામાં આવે છે, પરંતુ અહીંની તમે પરિસ્થિતિ જુઓ. આ ખેડૂત અને પછાત સમાજના ગરીબ પરિવારના દીકરા અને દીકરીઓ અહીંયા 100-100 કિલોમીટર 80-80 કિલોમીટરથી ભણવા આવે છે. પોતે પાસ લઈ અને જે રીતે પાસની વ્યવસ્થા હોય એ રીતે પોતે પૈસા ખર્ચી અને પાસ ખરીદે છે, છતાં પાસ હોવા છતાં સમયસર એને ઘરે પહોંચવા મળતું નથી, સમયસર એને બસ મળતી નથી, અને અહીંથી મોંઘા ભાડા ખર્ચી અને પ્રાઇવેટ વાહનોમાં મુસાફરી કરવા માટે ઘરે પહોંચવા માટે આ તમામ વિદ્યાર્થીઓ મજબૂર બને છે. આપ સાહેબ, આપનું નામ શું છે? એસપી સુથાર મારું નામ છે. હું રિસેન્ટલી અહીંયા ટ્રાન્સફર થઈને ભાવનગર ડેપોમાં આવેલો છું. જે પ્રશ્ન છે એ હું રિસેન્ટલી મળ્યો છું, મને અત્યારે મેં હાલત જાણી છું, તો એનું સોલ્યુશન હું તમને સમજ કરી દઉં. વિદ્યાર્થીઓ પાસ હોવા છતાં ટિકિટ પ્રાઇવેટ વાહનમાં આવે છે અને હાલીને લઈ આવે છે અમુક લોકોને, અમુક લોકો બસ ના આવવાના કારણે ઘરે પાછા જતા રહે છે. આ બધા પાસ વાળો એમને ન આવે.